ભરૂચના ભોલાવ ખાતે આવેલ અવધૂત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરે વેક્સિનેશન શિબિર શરૂ કરાઈ. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ આટોદરિયાએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ. સમગ્ર દેશમાં વેક્સિનેશન કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ગુજરાતમાં પણ વેક્સિનેશન કાર્યક્રમો ઝડપી થાય તે માટે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમો 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ઠેર ઠેર વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરી તમામ નાગરિકો કોરોના કવચ મેળવે તે માટેની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચના અવધૂત સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે અહીં આજરોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ અને ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રીએ કોરોના કવચ મેળવી અને પ્રજાને અપીલ કરી હતી કે વેક્સિન એકદમ સુરક્ષિત છે અને ભાજપાના કાર્યકરો દ્વારા આ જેમ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે મતદારોને લેવા મૂકવાની સુવિધાઓ કરવામાં આવે છે તે જ રીતે રસીકરણ માટે પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી કોઈપણ ભરૂચ જિલ્લાનો નાગરિક કોરોનાની રસી મુકાવ્યા વિના ન રહે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.